વાવ તાલુકામાં આવેલ કારેલી ગામડીની ખેડૂતોમાં ખેતરોમાં વીજ લાઇનનું કામ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે અટકાવી દીધું છે અને ગેનીબેને શરત મૂકી છે કે પહેલા ખેડૂતોની વળતર આપવામાં આવે ત્યારબાદ કામ શરૂ કરવામાં આવે। વાવ તાલુકાના કારેલી ચંદનગઢ ગામની સીમમાં જેટકો દ્વારા ખેડૂતોના ખેતરોમાં ખેડૂતોની મંજૂરી કે વળતર આપ્યા વગર ઊભા ભાગમાં વીજ લાઇનનું કામ ચાલુ કરી દીધું હતું, જેને લઈ ખેડૂતોએ થરાદ નાયબ કલેક્ટર આવેદનપત્ર આપ્યું હતું અને ત્યારબાદ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સમક્ષ આ ખેડૂતોએ પહોંચીને ગેનીબેન ઠાકોરને જાણ કરતા ગેનીબેન ઠાકોર ખેડૂતોની રજૂઆતને પગલે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જેટકો કંપની દ્વારા ચાલી રહેલા આ કામકાજને અટકાવ્યું હતું। ગેનીબેન ઠાકોરે કામકાજ અટકાવ્યા બાદ શરૂ કરવા માટે શરત મૂકી છે અને ગેનીબેન ઠાકોરની શરત છે કે પહેલા ખેડૂતોની વળતર ચૂકવવામાં આવે અને ત્યારબાદ અહીં કામકાજ કરવામાં આવે અને જ્યાં સુધી ખેડૂતોની વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી કામ શરૂ કરવા દેવામાં નહીં આવે। અહીંયા કંપની મારફતે એવું જાણવા મળ્યું કે ખેડૂતોને કેન્દ્ર સરકારે જે તે વખતે કોંગ્રેસની સરકારે એવો કાયદો કરેલો કે જંત્રીના ચાર ગણા ભાવ એ ખેડૂતને ચૂકવવાના અને જંત્રીના ચાર ગણા ભાવ ચૂકવ્યા પછી જ જે તે સમય મર્યાદાની અંદર જે કંપની કે સરકાર કામ ન કરે તો એ જમીન જે તે ખેડૂતના મૂળ માલિકના નામે થઈ જાય આવું કેન્દ્ર સરકારે જે તે વખતે કાયદો પસાર કરેલો છે। પણ આ લોકોએ એ કાયદા પ્રમાણે વળતર ના પૂપડે એટલા માટે કરીને જમીન સંપાદન કરતા નથી। એટલે ટીવીના માધ્યમથી હું સરકારનું કંપનીનું ધ્યાન દોરવા માગું છું કે જે તમારે જમીન લેવાની થતી હોય, જે તમે ટાવર ઊભું કરો છો, ચેડકો કંપની હોય કે એક્સ વાય ઝેડ કંપની હોય, એ જેટલી જમીન તમને ખેડૂતે આપી છે એ સંપાદન કરો તો ખેડૂતને કોઈ વાંધો નથી। પણ સંપાદન પ્રમાણેના જે ધારાધોરણ લાગુ પડે અને કેન્દ્ર સરકારે જે ધારાધોરણ નક્કી કરેલા છે, કાયદો પસાર કરેલો છે, એ કાયદા પ્રમાણે જ ખેડૂતોને વળતર મળશે તો આ લાઇનનું કામ થશે। એ લોકો પોલીસ મારફત ખેડૂતોને ધમકી આપે છે અથવા પોલીસ હાથે રાખે છે, ક્યાંક ને ક્યાંક રેવન્યુ ડિપાર્ટમેન્ટ પણ ખેડૂતોને ખોટી રીતે હેરાનગતિ કરીને એમના ઉપર પ્રેશર ઊભું કરે છે। તો વહીવટીતંત્ર હોય, રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, આ બધાને હું ખેડૂતો વતી વિનંતી કરું છું કે તમે ખેડૂતોનું હિત ઈચ્છો પહેલું, ખેડૂતો તમારી હાથે જે કંઈ બેસવા માટે તૈયાર છે એમને ધારાધોરણ પ્રમાણે વળતર આપો તો, પણ છતાં ખેડૂત ઉપર કોઈ ખોટો જુલમ કરશે, ખોટી રીતે ખેડૂતોને હેરાન કરશે તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય, પ્રાઇવેટ કંપનીઓ હોય કે પોલીસ હોય એના સામે જે કાંઈ અમારે ગાંધી ચિંત્યા માર્ગે ચાલશું, ગાંધી ચિંત્યા માર્ગે પણ આ ખેડૂતોને વળતર નહીં બને તો ક્યાંક નીડર આઝાદ કે ઝાંસીની રાણી આ ખેડૂતો માટે બનવું પડે તો અમે બનવા માટે તૈયાર છે અને ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી આ કોઈ કામ આગળ કરવામાં નહીં આવે। ખેડૂતોને પડતી મુશ્કેલીને લઈ ગેનીબેન ઠાકોરે આજે નિડરતા દર્શાવતા ખેડૂતોએ પણ ગેનીબેન ઠાકોર દ્વારા ખેડૂતોને આપવામાં આવેલા સમર્થનની ગેનીબેન ઠાકોરનો આભાર વ્યક્ત કર્યો હતો અને અમને પૂછ્યા વગર કંપનીએ કામ ચાલુ કરી દે, ઊભા પાકમાં નુકસાની કરી રહ્યા છે અને અમને કોઈ વળતર ચૂકવી નથી અને સીધા પાકમાં નુકસાન કરી અને ખોદકામ ચાલુ કરી દીધું છે। અમે આ જાણ અમારા ધારાસભ્ય ગેનીબેને જાણ કરતા સ્થળ ઉપર આવીને કામ બંધ કરાવેલું છે। પાક બગાડીને તલ ગુવાર બગાડીને દબડદથી પોલીસ સાથે અમારી ઉભી રાખીને હેરાનગતિ કરી છે અને ઓછી લઈ આવે એમ અમારે કર્યું છે અને અમારે ગમે તો મને લઈ જાઓ પેલી લઈ જાય અમારે ધરતીને આપવું એક થઈ ગયું છે। આજ કોઈ મને કોઈ નુકસાનમાં પાર નથી, ગાયતલ કેરી છે થાટીને અમારે મરવાના દડા આવ્યા છે, કોઈ મને કોઈ આરોપ છે જ નહીં બોલવાનો। ખેડૂતોની પરવાનગી વગર ચાલી રહેલા કામને પગલે ગેનીબેન ઠાકોરે ખેડૂતોની વારે પહોંચીને કામકાજ અટકાવી દીધા, જેટકો કંપનીને પણ કામકાજ રોકવાની ફરજ પડી હતી। ખાસ કરીને સાહેબ, ખેડૂતોને કેવા પ્રકારનું વળતર ચૂકવામાં આવે છે કે આવ્યો નહીં? સરકારશ્રીના રૂલ્સ મુજબ સર, જે જગ્યાએ આપણો ટાવર આવે એની જે જગ્યા રોકાય કે ચાર પાયા વચ્ચેની, એના 85% જંત્રીનું જે થતું હોય અત્યારે હાલની કન્ડિશને, અને જ્યારે વાયરના કોરિડોરમાં 220 kVમાં 35 મીટરના કોરિડોરમાં અને ખેડૂતની જે લંબાઈ થતી હોય એ પ્રમાણે આપણે વળતર ચૂકવીએ છીએ અને પાકની નુકસાની હોય, જે પણ પાકની નુકસાની થઈ હોય, ખેડૂતને જે પણ પાક હોય એનું જે ટોટલ બગાડ થયો હોય એનાથી પણ સાહેબ સવા ગણું આપણે નુકસાની એમને ચૂકવીએ છીએ ખેડૂતને। ખાસ કરીને સાહેબ, ખેડૂતોને આક્ષેપ છે કે અમને કોઈ જાતની નોટિસ વગર કંપની દ્વારા કામ કરવામાં આવ્યું છે? નોટિસ ખેડૂતને આપ્યા પછી જ કલેક્ટરમાં હિયરિંગ થયું અને કલેક્ટર સાહેબશ્રીએ બધા ખેડૂતોને બોલાયા અને એમનો હુકમ પછી અમે કામ કરવા આવ્યા છીએ આજે। સાહેબ, ખાસ કરીને ધારાસભ્ય આવ્યા હતા અને કામ બંધ કરાયું છે, શું કહે? હા, એટલે મેડમ આવ્યા હતા અને મેડમે અમને કીધું કે કામ તમે બંધ કરી દો, અત્યારે ખેડૂતમાં કરશો નહીં અને વાતચીત થાય પછી કરજો, એટલે અમે કામ બંધ કરી દીધું અને મેડમને કીધું કે વાતચીત થયા પછી અમે કરીશું।
સરહદી બનાસકાંઠાના વાવ તાલુકાની જો વાત કરવામાં આવે તો જે જેટકો કંપની છે એના દ્વારા જે યુજી વિસિલના ધંભલાથી જે ઉભા કરવામાં આવ્યા હતા અને એને લઈને ગઈકાલે જે ખેડૂતોએ થરાદ પ્રાંત અધિકારીને આવેદન પત્ર ખેડૂતોને પૂછા વગર જ જે જેટકો કંપની છે પોતાના ખેતરની અંદર જે લીલો પાક ઉભો હતો એ પાકને નાશ કરી અને એની અંદર જે ધાંભલા ઉભા કરવા એને લઈને મશીન મૂકવામાં આવ્યું હતું એવા ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા. ત્યારે અત્યારે બીકી ન્યૂઝ પહોંચ્યું છે વાવ તાલુકાના જે ગામડી ગામ છે એની અંદર અત્યારે આપણે દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ જોઈ શકો છો અત્યારે આ ગામડી ગામનું જે ખેતર છે ખેતરની અંદર લીલો પાક ઉભો હતો એ પાકને સમગ્ર પાકને મોટા પ્રમાણમાં પાકનો નાશ કરી દેવામાં આવ્યો હતો. ખેડૂતોને કોઈ પણ મંજૂરી લીધા વગર ખેડૂતોનું કહેવું છે કે અમારી મંજૂરી વગર જ વાંકાના લોકોએ જે છે મશીન લાવી અને ઉભો કરી દીધા છે અને પાકને નુકસાન કર્યું છે અને કોઈ પણ વળતર પણ આપ્યું નથી મંજૂરી પણ નથી જેને લઈને અત્યારે વાંકાને જે વાવના ધારાસભ્ય છે જ્ઞાનીબેન ઠાકોર પણ વાંકાને પહોંચ્યો છે અને જે જેટકો કંપનીના જે કામદારો જે વાંકાને કામ કરે છે તેમની જોડે હાલ તો વાટાઘાટા કરી રહ્યા છે અને જે કામ ચાલતું હતું એ કામને અત્યારે બંધ કરાવવાનો પ્રયત્ન કર્યા છે. હાલ તો વાવના ધારાસભ્ય જ્ઞાનીબેને તમામ ખેડૂતોને અને કંપનીના જે માણસો છે એને સાથે રાખી અને કામ બંધ કરાવી દીધું. હવે જોવાનું એ રહ્યું છે કે ખેડૂતોને જે કામ તો હાલ બંધ કરે પણ આવા તો અનેક ખેડૂતો છે જેની અંદર અત્યારે પાક ઉભો છે અને ત્યાં આગળ ધંભલા ફીટ કરવા છે. આ ખેડૂતોના કંપની દ્વારા પૂરેપૂરું વળતર આપવામાં આવશે પછી કામ ચાલુ કરશે શું કરશે એ રહ્યું જોવાનું. આજે રાજપોત બીકે ન્યૂઝ થરાદ.